કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા એવી જોરદાર ભગવતીની જય બોલવી, કારણ કે અંતરના ભાવથી કરે આંકલો તો ઢીંગલો શિથરા ત્રણો પણ ધુજે, એવા હૃદયના ભાવથી પેટ પૂરણ મારી જગદંબા જોગમાયા માના સાનિધ્યની મલપા બેઠા હોય બાપે. માં કહેતા કવિ કે મુખ ભરાઈ જાય, માં કહેતા મુખ ભરાઈ જાય. અને માં બહુ શબ્દ હારો મને ગમે છે, મને એકને ગમે એવું નહીં, તમામ સાધુ સંતો ભુવા ભક્તો બધાય નહીં, કોઈને માં ન હોય એવું ન બને સાહેબ. આ શિવજી મહારાજ ના વિવાહ હતા અને ઈ ટાણે ભૂત બધા એમ કહેવાય નાચવા મળ્યા. અને તેથી કોઈએ પ્રશ્ન પૂછ્યો દેવ દેવતામાંથી કે તમને બધાને એટલો બધો ઉમંગ કેમ છે? અને તેથી સાહેબ ઈ શિવના ગણ એમ કે આજ અમને અમારી માં પાર્વતી મળે છે પેલા મને, એટલે એવી જગદંબા જોગમાયા. મારી ભુડિયા વાળીમાં મેલડીના સાનિધ્યની મલપા બેઠા હોય અને અમારે ખાસ વાલજી ભગતનો પણ એવો ભાવ છે બાપ, હા ભૂવા તો હોય પણ આજ અમારે ભગતના સાનિધ્યની મલપા બેઠા હો બાપ. હા હમણાં હું સુખદીભાઈ વાતો કરતા, મેં કીધું ભૂવાના સાનિધ્યમાં મજા આવે કે ભગતના? મને કે આમ તો ભગત મજા આવે, એટલે એવા ભગત છે બાપ. એકવાર તાળી પાડો મારો બાપ, કોઈ એને મનોવર્તી નહીં. બસ ભગવતી આગળ જોગમાયા આગળ આનંદ કરવો છે બાપ, બાકી તો એની દયા છે સાહેબ. અને બે હાથ વાળા દઈ દઈને શું દે, હે એ તો હજાર હાથ વાળી. અને બહુ સાચી વાત મોરારી બાબુએ હમણે પાળિયાદની કથામાં કીધું કે રળો ને તો ચાર હાથથી રળવું, અને વાપરો એટલે તમે આઠ દસ હાથથી વાપરી નાખો ને ભલામણા તમને ભેગું ન કરી દે, તો ભગવતી માં ન કહેવાય તમે. રળવામાં કદાચ બે હાથ હોય ચાર હાથ હોય, અને વાપરો બે હોય તમારે છ હાથ આઠ દસ હાથ ગમે એટલા થઈ જાય, અને જો ખૂટવા દે તો મારી ભુડિયા વાળી મેલડી ન કહેવાય ને ભલામણ. એટલે એ માનું સાનિધ્ય છે, હૃદયના ભાવથી એવી જોરદાર ભગવતીની જય બોલવી છે. તમામ સાધુ સંતો અહીંયા બધા પધારવાના છે, પણ આજે જે પહેલો દિવસ છે શુભ શરૂઆત છે. આજ વળી સોનામાં સુગંધ ભરી અમારે બહુ સરસ ઝોરુભાઈ ડોડિયા મળી ગયા, બોલો. હા યાર ભાવેશભાઈ સોની તો અહીંયા સતત રહેવાના છે, પણ આજે અમારે ઝોરુભાઈ મળી ગયા. એક લોક સાહિત્યકાર છે અને એક વળી હાસ્યકાર, એટલે એવી હૃદયના ભાવથી ભગવતીની જય બોલી અને કાર્યક્રમની શરૂઆત કરવી છે. વધારે બધા તમામ મારી સામે બેઠેલા મારા ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો બે ભૂજા કહેતા બે હાથ કરી અને એવી જોરદાર જગદંબાની જય બોલવી બાપ. અંતરના ભાવથી કરે આંકલો તો ઢીંગલો શિથરા ત્રણો પણ ધુજી જાય, એવા હૃદયના ભાવથી પેટ પૂરણ ભગવતી જોગમાયા માના સાનિધ્યની મલપા, એવી જોરદાર બે ભૂજા કહેતા બે હાથ કરી અને હૃદયના ભાવથી મારી ભગવતી મેલડીના સાનિધ્યની મલપા, બે ભૂજા કહેતા બે હાથ કરી અને એવી જોરદાર જય બોલવી. જય બોલતા કોઈને શરમ લાગે અથવા પાપ લાગે તો અમારા ઉપર પણ હૃદયના ભાવથી જય ન બોલો, પેટ પૂરણ જય ન બોલો, તો અહીંથી ઠેઠ મુંબઈ સુધી ગાય માતાજી કપાય. અને જે પાપ લાગે એ છેલ્લું વાંકી યાદ રાખી અને જ્યાં સુધી મારો અવાજ સાંભળતા હોય ત્યાં સુધી મારા ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો તમામ બે ભૂજા કહેતા બે હાથ કરી અને એવી જોરદાર જગદંબા મેલડીની જય બોલીશ બા. બોલ શ્રી મેલડી માત કી જય, મૂઢ ભવાની માત કી જય, તમામ સંત મહાદેવની જય. લાંબી જય નથી બોલાય હો બાપ, પણ અમારે ખાસ દાન બાપુ અને એમનો આશ્રમ સણોસરા નીરુ બાપુ ને ખૂબ માને એટલા માટે એકવાર જોરદાર વલકુ બાપુ ની જય, દાન મહારાજ ની જય, નગાલા ખાના ઠાકર ની જય, બાવળિયાળી ઈસુ બાપુ ની જય, બાબા દ્વારા ની જય.
માના સાનિધ્યની મલપા બીકે સાઉન્ડ નો પણ સથવારો છે. એકવાર એમને જોરદાર તાળી જોઈએ, જોરદાર તાળી જો બાપ. ભગવતી ભગવાન ને આપણે યાદ કરવા છે, માતાજીને અનેક વાતો કરવી છે. કારણ કે આ માહોલ એવો છે, જગદંબાના સાનિધ્યની મલપા પણ કાર્યક્રમની શરૂઆત થાય એટલે રિધિ સિદ્ધિનો દાતા, વિઘ્નહર્તા દાતા એવા ગૌરી પુત્ર ગણેશને આપણે યાદ કરી, સંતવાણીનો કાર્યક્રમ હોય તો આખું ભજન ગાય અને ગૌરી પુત્ર ગણેશને અહીં હાજર કરે. સાહેબ ડાકડમરો કાર્યક્રમ ભક્તિરસ ડાયરો હોય તો એમાં બે પાંચ ધુઆ ગાય અને એવા વિઘન હરતા દાતા જમણી હોંડ લઈ અને આજ બિહારવા છે તે ત્રણ રાત નહીં પણ અહીંયા એવી હો કરોડો રાત વહી જાય તોય કોઈ દિવસ એ હોંડ લઈ અને બેઠા હોય ઊભા ન થાય એવા એમ કહેવાય ગજાનંદ મહારાજને આપણે બિહારવા છે એવા ગૌરી પુત્ર ગણેશ વિઘન હરતા દાતા. પછી અનેક ભગવતીની વાતો કરવી છે, અનેક ભુવા ભક્તો આવ્યા એ બધાને આપણે આનંદ કરાવવો છે, પણ ગૌરી પુત્ર ગણેશ વિઘન હરતા દાતા કહેવાની એને યાદ કરતા આવ્યા. અમારે ભગત એવા વાલજી ભગત ના આમંત્રિત મહેમાનો આવી છે, બધા વધાર્યા છે. આ બધાને એકવાર જોરદાર તાળીઓ, જોરદાર તાળી. ભાઈ 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 અહીંયા આવેલા તમામ સંતો મહંતો અમારા ભૂદેવો રાવણ દેવ આ બધા એક વાર જોરદાર તાળી, જોરદાર તાળી. ભાઈ 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 અને તમામ સ્વયંસેવકો, હા યાર ખાસ તો એનો લાભ હોય તો આ બધું ઊભું થયું, એવા તમામ મારા સ્વયંસેવકો માં મેલડી મિત્ર મંડળ અહીંયા જે નાનાથી જ મોટા સુધી બધા જે સેવા આપે છે. હમણાં અમારે ભગત વાત કરી કે કાળુભાઈ ગુંદી નું ટ્રેક્ટર જોડાય એમ નહોતું, બધા હાથે ફેરવી લીધું, બોલો આખું ભરેલું હો પાછું થોડુંક નહીં એમ. એટલે એવા બધા સેવકોને એકવાર મારી મેલડીના નામ પર જોરદાર તાળી, જોરદાર તાળી. ભાઈ 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 મને લખ લાભ દિયે ઓરે રે
ਸੀ ਅਨ ਸੁਨਾਰੀ ਨਵਲਾਈ ਵੇ ਆਈ ਵੇ ਮੇਲੂ ਉਚਾਰਿਓ ਹਰ ਰੇ ਦਿਲ ਬਣਾਈ ਬਾਤ ਮੇ ਗੁਣੇ તમારા પુત્ર ને અનવળી દિવસે સમરે વેપારી વાણિયા હે પણ દાતે આ સમરે સંત ને ચકો આર રે એને સમરે મધુરાઈ એ મોરલાઓ એ મોરલાઓ કાર્યક્રમમાં ગજાનંદ મહારાજ ગૌરી પુત્ર ગણેશને યાદ કરી પણ ક્યાંય સંત વાણીનો કાર્યક્રમ હોય તો કેવી રીતે યાદ કરાય એ જીરે વાલા ગૌરી ના પુત્ર એ વળી ગણેશને સમરી એ જીરે ગૌરી ના પુત્ર એ વળી ગણેશ ને સમરી સમરું શારદામાં એ બાજી બાજી જાઓ એ મેં વારી પૃથ્વી ના એ માલિક તમે રે તારો તો એ જમે તરી સંતવાણીના કાર્યક્રમ ડાયરાનો નહીં હું સંતવાણી ડાયરો તો હોય એમાં માતન નારાયણી અરે થોડા વિશ્વ રૂપ છે મેરા મારી માની હોકારે દીધી હાથ મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત મેલડી